नमस्कार हूँ છું હિના જીએસટી દ્વારા પ્રસારિત વિશેષ રજૂઆત ઉડાન કે જ્યાં તમને યોગ્ય માહિતી પ્રાપ્ત થશે જો તમે વિદેશમાં જવા ઉત્સુક છો એ પછી સ્ટડી માટે હોય કે પછી ત્યાં સ્થાયી થવા માટે જો તેના માટે આ શો તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે ઘણીવાર માતા-પિતા એવું ઈચ્છતા હોય છે કે મારા પુત્રને વિદેશી કન્ટ્રીમાં સ્ટડી માટે મોકલવો છે પણ થોડો ડર પણ હોય છે અને એક મૂંઝવણ પણ હોય છે કે કઈ કન્ટ્રીમાં મોકલવા કઈ એજન્સી થ્રુ મોકલવા કે તમારું બાળક સારી રીતે ત્યાં પહોંચી શકે અને સ્ટડી કરી શકે સ્થાયી થઈ શકે તો આના માટેનું સોલ્યુશન છે કરિયર લાઇન એજ્યુકેશન ફાઉન્ડેશન જે કન્સલ્ટિંગ વિઝા અને ઇમિગ્રેશનનું કામ કરે છે કરિયર લાઇન તરફથી આપણી સાથે એ તમામની માહિતી આપણને આપશે ભાવિનભાઈ ઠાકર ભાવિનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ભાવિનભાઈ આપનું સ્વાગત છે આ વિશેષ રજૂઆતમાં ભાવિનભાઈ આજે આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો સૌથી પહેલા તો કે ઓસ્ટ્રેલિયા જવા માટે શું કરવું જોઈએ અને શા માટે જવું જોઈએ ત્યાં હિનાબેન ઓસ્ટ્રેલિયા અત્યારે વર્લ્ડના જેટલા ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે જ્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના પ્રેફરન્સીસ હોય છે એના ટોપ લિસ્ટમાં છે હવે ઓસ્ટ્રેલિયા વિદ્યાર્થીઓના પ્રાયોરિટી લિસ્ટમાં છે એનું રીઝન શું તો સૌથી પહેલું રીઝન ધારો કે આપણે એજ્યુકેશનને લઈને જોઈએ તો ઓસ્ટ્રેલિયાની અંદર 44 યુનિવર્સિટીઝ છે 44 યુનિવર્સિટીઝમાંથી 43 યુનિવર્સિટીઝ એવી છે જે દુનિયાની ટોપ 1000 એટલે કે ટોપ 1000 યુનિવર્સિટીમાંની આ 43 યુનિવર્સિટીઝ એના લિસ્ટમાં આવે છે આખા વર્લ્ડમાં આપણે જોઈએ તો 29,257 યુનિવર્સિટીઝ છે એના ટોપ 1000માં ઓસ્ટ્રેલિયાની 43 યુનિવર્સિટીઝ છે બીજી આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ગ્રુપ ઓફ 8 યુનિવર્સિટીઝ આ 43માંથી 8 યુનિવર્સિટીઝ એવી છે જે વર્લ્ડની ટોપ 100માં આવે છે એટલે કે 20% યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડની ટોપ 100માં છે તો આ જે આખું સિચ્યુએશન છે એ એની એજ્યુકેશન ક્વોલિટી અને એકેડેમિક સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટ કરે છે બીજી વસ્તુ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝ તો ઇન્ડસ્ટ્રીને આપણે ઇન્ડસ્ટ્રીનો ઓવરવ્યૂ લઈએ ઓસ્ટ્રેલિયાની તો આઈટી બાયો મેન્યુફેક્ચરિંગ માઇનિંગ ક્રિએટિવ સાઇડ આઈટી અને એનિમેશનની અને ઘણા બધા ઓક્યુપેશન્સ ડાયવર્સિફાઈડ રીતે ઓસ્ટ્રેલિયામાં વેલ એસ્ટાબ્લિશ છે અને ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટે જે ડેટા રજૂ કરેલો છે એ પ્રમાણે આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં થઈને આગળના 2-5 વર્ષની અંદર 15-20 લાખનો વર્કફોર્સ શોર્ટેજ છે તો આ ડેટા પણ રિફ્લેક્ટ કરે છે કે જવાવાળા વિદ્યાર્થીઓ માટે આગળનું ફ્યુચર કેટલું બ્રાઇટ છે અને એના એબ્ઝોર્બ થવાના ચાન્સીસ કેટલા છે અપાર્ટ ફ્રોમ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મેઇનલી 3 પેરામીટર મોસ્ટ 3 ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇન્ડિયન સ્ટુડન્ટને એટ્રેક્ટ કરે છે પહેલી વસ્તુ વર્ક પરમિટ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ બીજો પેરામીટર વર્લ્ડનું હાઈએસ્ટ મિનિમમ વેજ અને ત્રીજો પેરામીટર વેધર વર્ક પરમિટને આપણે લઈએ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટને તો ભણ્યા પછી લાંબામાં લાંબી વર્ક પરમિટ વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયામાં મળે છે મિનિમમ વેજને આપણે ધ્યાનમાં લઈએ તો ઓસ્ટ્રેલિયાનું મિનિમમ વેજ $22 લઈને $40 સુધીનું છે એટલે કે વિદ્યાર્થી ભણતા ભણતા $22 લઈને $40 સુધીનું મહેનતાણું કલાક પ્રતિ કલાક કમાઈ શકે છે જે બીજા બધા ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી કરતા ડબલ અથવા તો ડબલથી વધારે છે અને ત્રીજું છે વેધર તો વેધર એ ઇન્ડિયા લાઇક વેધર છે પેરેન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયા મોકલવા માટે વેધરને લઈને કોઈ બીક રહેતી નથી પેરેન્ટ્સ જ્યારે વિદ્યાર્થીને મોકલે ત્યારે પેરેન્ટ્સને ખબર હોય છે કે વેધરને લઈને એને કોઈ પણ ડિસકમ્ફર્ટ નહીં રહે અથવા તો વેધરને લઈને વિદ્યાર્થીઓ પણ એવું કન્સિડર કરે છે
કે પોતે 12 મહિના પાર્ટ ટાઈમ જોબ અથવા તો કમ્ફર્ટેબલી પોતાનું વર્લ્ડ ક્લાસ એક્સપોઝર લઈ શકશે વિધાઉટ એની વેધર ડિસ્કમ્ફર્ટ. તો આ બધા પેરામીટર્સ છે હિનાબેન કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એટ્રેક્ટ કરે છે ઓસ્ટ્રેલિયા માટે. અચ્છા ભાવિનભાઈ, ઓસ્ટ્રેલિયા જવા માટે એલિજિબિલિટી શું છે? ઓસ્ટ્રેલિયા જવા માટેની એલિજિબિલિટી હું અહીંયા એક ટૂંકમાં હું તમને સમજાવું તો હું એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીશ. ઓકે, પહેલો પાર્ટ કે એનું એકેડેમિક એલિજિબિલિટી, બીજું એની ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એલિજિબિલિટી, અને ત્રીજું ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ એલિજિબિલિટી. આ ત્રણ પાર્ટને આપણે એકદમ સ્મૂધલી, એકદમ સરળ રીતે આપણે જો દર્શક મિત્રોને સમજાવવું હોય તો હું એવું કહી શકું કે કોઈ પણ વિદ્યાર્થી 12th પાસ કરે છે તો એને બેર મિનિમમ 50% હોવા જોઈએ એકેડેમિક એલિજિબિલિટી વાઇઝ. કોઈ પણ વિદ્યાર્થી પોતે બેચલર કરેલું છે અને માસ્ટર કરવા જાય છે તો કોઈ પણ 3 વર્ષનું સ્ટડી અહીંયા કરેલું હોય, જેમ કે આપણે કોમર્સ લઈએ, બીએસસી કેમેસ્ટ્રી લઈએ, બાયોટેકનોલોજી લઈએ, 3 વર્ષનું એજ્યુકેશન એને કમ્પ્લીટ કરેલું હોય તો એમાં 55% આસપાસ એને જોઈએ. એન્જિનિયરિંગ આપણે લઈએ તો એન્જિનિયરિંગ જેણે કમ્પ્લીટ કરેલું હોય અને માસ્ટર માટે અપ્લાય કરતું હોય તો એને બેર મિનિમમ 60% હોવા જોઈએ. તો આ થઈ ગઈ એની એકેડેમિક એલિજિબિલિટી ઇન ટર્મ્સ ઓફ કોમર્સ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ક્રિએટિવિટી સાઈડ યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી વેરી કરે છે. આર્ટ સાઈડ ઘણી યુનિવર્સિટીઝ પર્સન્ટેજ પ્રિસાઇઝ ડિમાન્ડ કરે છે, ઘણી યુનિવર્સિટી પોર્ટફોલિયો રિક્વાયરમેન્ટ હોય છે. તો કોર્સ ટુ કોર્સ, આર્ટ સાઇડ કોર્સ ટુ કોર્સ થોડી એલિજિબિલિટી અલગ અલગ હોય છે. હવે આપણે એને ઇંગ્લિશ પ્રોફિશિયન્સી વાઇઝ એલિજિબિલિટી આપણે ડિફાઇન કરીએ તો ઓસ્ટ્રેલિયાનો મોટામાં મોટો બેનિફિટ એ છે કે ઓસ્ટ્રેલિયામાં મલ્ટીપલ એક્ઝામ્સ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી માટે વેલિડ છે. એટલે કે સ્ટુડન્ટ આઇલ્ટ્સ પણ આપી શકે છે, સ્ટુડન્ટ ટોફેલ પણ આપી શકે છે, સ્ટુડન્ટ પીટી પણ આપી શકે છે. તો આ ત્રણે ત્રણ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ એક્સેપ્ટેબલ છે. એટલે સ્ટુડન્ટ માટે જે એલિજિબિલિટી ટેસ્ટમાં એ કમ્ફર્ટેબલ હોય, જે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટમાં એ કમ્ફર્ટેબલ હોય, એ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ એ આપીને વધારે સ્કોર કરીને એ ઓસ્ટ્રેલિયા માટે એલિજિબલ થઈ શકે છે. આઇલ્ટ્સ માટે 6 બેન્ડથી લઈને 6.5 રિક્વાયરમેન્ટ છે. ટોફેલ આપણે જોઈએ તો 75 ઓવરઓલ રિક્વાયરમેન્ટ છે આઉટ ઓફ 120, અને પીટી છે, પીટી 58 રિક્વાયરમેન્ટ છે આઉટ ઓફ 90. આ થઈ ગઈ આપણી એકેડેમિક અને ઇંગ્લિશ. હવે જે પેરેન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પેરેન્ટ્સ માટે એકદમ જે ડિટેલ ઇન્ફોર્મેશન પેરેન્ટ્સ જ્યાં હાઈએસ્ટ કન્ફ્યુઝ હોય છે એ છે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, કે જે સ્ટુડન્ટ્સે ફૂલફિલ નથી કરવાની પણ પેરેન્ટ્સે ફૂલફિલ કરવાની છે. તો ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સની શું શું રિક્વાયરમેન્ટ હોય છે? ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો 30 લાખથી લઈને 45 લાખ સુધીનું ફાઇનાન્સ બતાવવું પડે છે. 3 મહિના જૂનું હોવું જોઈએ. આ 30 થી 45 લાખનો પેરામીટર શું છે? તો આ 30 થી 45 લાખનો પેરામીટર છે કે 1 વર્ષની ફીસ $21,000 એટલે કે 1 વર્ષનો લિવિંગ એક્સપેન્સ, અને $2,000 એટલે કે એનો ટ્રાવેલ એક્સપેન્સ. આ એની બેઝિક રિક્વાયરમેન્ટ છે. છતાં હું તમને અહીંયા કહીશ કે ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા માઇન્ડમાં હશે, પણ આ બધા ક્વેશ્ચન્સ કદાચ અહીંયા ટાઈમના અભાવને કારણે, સમયના અભાવને કારણે પોસિબલ નથી. તો અમે અહીંયા ક્યુઆર કોડ આપેલો છે, એને ક્યુઆર કોડને સ્કેન કરીને તમે કોઈ પણ તમારા ફાઇનાન્સના ક્વેશ્ચન, એલિજિબિલિટીના ક્વેશ્ચન તમે પૂછી શકો છો અને તમને એનો 24 કલાકમાં એકદમ સચોટ જવાબ મળશે. તો આ 3 પેરામીટર છે હિનાબેન જે
ધ્યાનમાં રાખવાના હોય છે સ્ટુડન્ટ્સ એલિજિબિલિટી માટે? જી બિલકુલ, સૌથી પહેલા દર્શકોને એ પણ હું જણાવી દઉં કે અહીંયા સ્ક્રીન ઉપર એક જે ઇમેજ છે એમાં બારકોડ આપેલો છે. આ બારકોડ ઉપર જઈને તમે તમારે જે ફોરેન કન્ટ્રીમાં જવા ઈચ્છતા હોય કે તમને કોઈ પણ સવાલ હોય આ ટોપિકને લઈને, તો તમે ત્યાંથી જવાબ મેળવી શકો છો. ભવિનભાઈ, તમે ફાઇનાન્સની વાત કરી તો એના ઉપરથી એક સવાલ મને એ સૂઝે છે કે ઘણીવાર માતા પિતા કે જે પેરેન્ટ્સ હોય છે એ લોકોને ડર હોય છે, બહારની કન્ટ્રી છે એટલે બહારની કન્ટ્રીમાં ભણવા માટે કે રહેવા માટે કે જે પણ લોકો જવા ઉત્સુક હોય છે, પણ એ લોકોને મૂંઝવણમાં હોય છે, એક ડર સતાવતો હોય છે કે આટલા બધા પૈસા ભર્યા પછી પણ કોઈ ફ્રોડ ના થાય એની પણ એ લોકોને ડર લાગતો હોય છે. તો આવા પ્રકારના કિસ્સા બનતા હોય છે ને, આમાંથી કેવી રીતે આપણે માર્ગદર્શન આપશો તમે? હિનાબેન, બહુ સરસ ક્વેશ્ચન છે. અહીંયા બધા દર્શક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને એકદમ ઇમ્પોર્ટન્ટ વાત કહીશ. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી ક્રાઇટેરિયાઝની, ઘણા બધા વિદ્યાર્થીઓને હજી પણ ખબર નથી, જે લોકોની પ્રોસેસ પણ ચાલતી હોય છે અથવા તો ઓલરેડી અપ્લાય કરી દીધું હોય છે અથવા તો અપ્લાય કરવાનું વિચારતા હોય છે, એ લોકોને એ ખબર નથી કે ઓસ્ટ્રેલિયામાં તમે એક વખત સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરો છો અને રિફ્યુઝ થાય છે તો તમે આગળના 2-3 વર્ષ સુધી તમે સ્ટુડન્ટ વિઝા ઓસ્ટ્રેલિયા માટે અપ્લાય કરી શકતા નથી. આ એટલો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે એના કારણે આખી પ્રોસેસ તમારી 0% એરર ઉપર થવી જોઈએ. આખી પ્રોસેસમાં તમે સારા અને ક્વોલિફાઈડ એજન્ટને હાયર કરેલો હોવો જોઈએ અને કોઈ પણ કારણોસર તમે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ જે મૂકવાના હોય છે એમાં ચેડા ના કરેલા હોવા જોઈએ. એકેડેમિક ડોક્યુમેન્ટ્સ છે એમાં ચેડા ના કરેલા હોવા જોઈએ. કોઈ પણ ફ્રોડ તમારાથી થાય છે અથવા તો તમારા એજન્ટથી થાય છે. હાઈ કમિશનમાં જ્યારે ફાઇલ સબમિટ થાય છે ત્યારે એને કન્સિડર કરવામાં આવે છે કે આ બધા જ ડોક્યુમેન્ટેશન અથવા તો બધી જ માહિતી તમે સભાનતાથી સબમિટ કરેલી છે, એટલે આમાં કોઈ પણ ફ્રોડનો તમે શિકાર બનો છો તો એની કોઈ રિવર્સ મિકેનિઝમ નથી. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ એજન્ટથી તમે ફાઇલ કરો છો એ એજન્ટ ક્વોલિફાઈડ હોવો જોઈએ. ક્વોલિફાઈડના અમુક પેરામીટર છે. તમારા જે કન્સલ્ટન્સી થ્રુ તમે અપ્લાય કરો છો એ કન્સલ્ટન્સીમાં ક્વોલિફાઈડ એજ્યુકેશન કાઉન્સેલર, એટલે કે ક્વોલિફાઈડ એજ્યુકેશન એજન્ટ કાઉન્સેલર QEAC જે ઓસ્ટ્રેલિયન બોડી છે, એના સર્ટિફાઈડ, એના સ્ક્રીન્ડ, એના એક્ઝામિન્ડ કાઉન્સેલર એ એજન્સીમાં હોવા જોઈએ. કરિયર લાઇનની વાત કરીએ તો કરિયર લાઇનના કાઉન્સેલર્સ QEAC સ્ક્રીન્ડ અને સર્ટિફાઈડ છે, પ્લસ 10 જણાની ટીમ છે જે ખાલી ઓસ્ટ્રેલિયા માટે કામ કરે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે છે અને તમારું કામ 0% એરર ઉપર થાય એના માટે વર્ક કરે છે. 70% સ્ટાફ ઓસ્ટ્રેલિયા માટેનો એ છેલ્લા 5 વર્ષથી એક્સક્લુઝિવ ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરે છે. ઓસ્ટ્રેલિયાના સિનિયર કાઉન્સેલર, સિનિયર ટીમ જેણે મલ્ટીપલ ટાઈમ ઓસ્ટ્રેલિયા વિઝિટ કરેલું છે, મલ્ટીપલ ટાઈમ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી વિઝિટ કરેલી છે, તો એ તમને સચોટ જવાબ આપી શકશે કે એના એડવાન્ટેજ શું છે અને કોઈ પણ જગ્યાના કે કોઈ પણ યુનિવર્સિટીના ડિસએડવાન્ટેજ શું છે. એટલે તમને કોઈ પણ શોકિંગ સરપ્રાઈઝ ના મળવી જોઈએ, એ કરિયર લાઈનનો ઓબ્જેક્ટિવ છે. તો આ બધા પેરામીટરનું તમે ધ્યાન રાખશો તો ચોક્કસ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. છતાં તમારે વધારે ક્વેશ્ચન હોય તો તમે સાઈડમાં આપેલા QR કોડ ઉપર તમે સ્કેન કરીને એમાં તમારા ક્વેશ્ચન્સ લખી શકો છો. જી બિલકુલ ભાવિનભાઈ, આપણે આજ રજૂઆત સાથે આગળ વધીશું. અત્યારે બ્રેક માટે રોકાવું પડશે, તો હાલ રોકાઈએ બ્રેક માટે.
લાખો રૂપિયા ખર્ચતા હોય છે, તો જ્યારે પેરેન્ટ્સ લાખો રૂપિયા ખર્ચે છે તો શું શું હેલ્પ ઉપલબ્ધ છે? ઓકે, વાલીઓ માટે અથવા તો વિદ્યાર્થીઓ માટે એટલો મહત્વનો પ્રશ્ન છે કે જે મિસ ના જ કરવો જોઈએ. ફર્સ્ટ થિંગ કે ટ્યુશન ફીસ $27,000 થી લઈને $45,000 સુધીની ટ્યુશન ફીસ છે ઓસ્ટ્રેલિયામાં, એટલે કે 15-20 લાખ. સ્કોલરશીપ ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ પાસે ઇનફ ફંડિંગ છે, દે આર વેલ ઇક્વિપ વિથ ધ ફાઇનાન્સ. તો અહીંયા વિદ્યાર્થી જેટલો સારો વિદ્યાર્થી એટલી એની સ્કોલરશીપ્સ વધારે, 20%થી લઈને 70% સુધીની સ્કોલરશીપ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ઓફર કરે છે. અને એક કે બે યુનિવર્સિટી નહીં, ઓલમોસ્ટ 80% યુનિવર્સિટીઝ સ્કોલરશીપ ઓફર કરે છે. તો સૌથી પહેલા જે વિદ્યાર્થી એવા છે કે જેને પોતાની સ્કોલરશીપ એલિજિબિલિટી ટેન્ટેટિવ આશરે એસેસમેન્ટ કરવું હોય, તો સાઈડમાં જે નંબર આપેલા છે એના ઉપર પોતાની માર્કશીટ મોકલે, અથવા તો QR કોડ ઉપર પોતાના પર્સન્ટેજ અને ડિટેલ લખીને મોકલે, તો અમે 24 કલાકમાં એનું ટેન્ટેટિવ સ્કોલરશીપ એસેસમેન્ટ કરીને આપીશું. એના સિવાય ઓસ્ટ્રેલિયા માટેના ગુડ ન્યૂઝ કહીએ અથવા તો નવા જ સમાચાર કહીએ તો એક્સાઇટિંગ ન્યૂઝ તો એ છે કે 1 જુલાઈથી ઓસ્ટ્રેલિયા 15 દિવસે 40 કલાકની જે વર્ક પરમિટ હતી એ 15 દિવસે એ 40 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવેલી છે. એના ઉપરથી રિફ્લેક્ટ થાય છે કે ઓસ્ટ્રેલિયાનું વર્કફોર્સ શોર્ટેજ શું છે અને આગળ બાળક માટેનું પર્મનન્ટ રેઝિડન્સી અથવા તો વર્ક પરમિટનું ફ્યુચર શું છે. તો આ ડ્યુરિંગ ધીઝ વર્ક એને પ્રતિ કલાક $22થી લઈને $40 મળે છે, તો એમાં સ્ટુડન્ટ પોતાનો લિવિંગ એક્સપેન્સ અથવા તો ક્યાંક ને ક્યાંક પાર્શિયલી પોતાના પેરેન્ટ્સને હેલ્પ કરી શકે છે. અને આફ્ટર એજ્યુકેશન વર્ક પરમિટ તો છે જ, એમાં પણ આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ગણીએ તો $70,000થી લઈને $1,20,000 સુધીની વર્ક પરમિટ એને મળે છે, એટલે કે 40 લાખ રૂપિયાથી લઈને 80 લાખ રૂપિયા સુધીનો ફ્રેશર્સને સેલરી મળે છે. એમાંથી પણ ખાસ્સી એવી એની, જો વિદ્યાર્થી અથવા વાલીએ એજ્યુકેશન લોન લીધેલી હોય તો એને એ કોન્ફિડન્સથી એ રીપે કરી શકે છે અને પોતે પોતાની લાઈફ ત્યાં ફ્લરિશ કરી શકે છે. જી બિલકુલ. વર્ક પરમિટની વાત કરીએ ભાવિનભાઈ, તો વર્ક પરમિટ કઈ રીતે હોય છે ને તેના ધારાધોરણ શું હોય છે? વર્ક પરમિટની વાત કરીએ તો વર્ક પરમિટ પણ રિસન્ટલી ગવર્મેન્ટે ખૂબ સારી એક્શન લીધેલી છે પોતાના વર્કફોર્સ શોર્ટેજને કંટ્રોલ કરવા માટે, ઓસ્ટ્રેલિયન ઇકોનોમીને આગળ કરવા માટે, ઓસ્ટ્રેલિયાની અંદર ટેક્સ પેયર્સ વધારવા માટે. વિદ્યાર્થીની વર્ક પરમિટ જે 2 વર્ષની હતી એ 3 વર્ષથી લઈને 5 વર્ષની કરેલી છે, એટલે કે વર્લ્ડમાં જેટલા પણ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે એમાં લોંગેસ્ટ વર્ક પરમિટ ઓસ્ટ્રેલિયા ઓફર કરે છે. વર્ક પરમિટ જે લોંગેસ્ટ અપ ટુ 5 યર્સનો આપણે જે ક્રાઇટેરિયા વાત કરીએ છીએ એ ઓક્યુપેશન બેઝડ છે. કયા કયા ઓક્યુપેશનના કયા કયા કોર્સિસ તમે ચૂઝ કરો છો એના ઉપર તમારી લેન્થ ઓફ વર્ક પરમિટ ડિપેન્ડ કરે છે. અત્યારે આપણે 5 વર્ષ સુધીની વર્ક પરમિટની વાત કરીએ તો નર્સિંગ છે, અકાઉન્ટિંગ છે, એન્જિનિયરિંગ છે, બાયોટેકનોલોજી છે, ફાઇનાન્સ છે, એગ્રીકલ્ચર છે અને આવા ઘણા બધા ફિલ્ડ છે કે જેના જે એના ડિમાન્ડ લિસ્ટમાં છે અને જેની અંડરમાં તમને 5 વર્ષ સુધીની વર્ક પરમિટ મળે છે. 5 વર્ષ સુધીની વર્ક પરમિટ એટલે એ ઘણો લાંબો ટાઈમ થાય છે અને એના લીધે તમે કન્ટ્રીની અંદરનું વર્ક એક્સપોઝરના પણ પર્મનન્ટ રેઝિડન્સીના પોઈન્ટ્સ છે
કે જેના કારણે સ્ટુડન્ટ્સના ઓટોમેટિકલી પરમેનન્ટ રેઝિડન્સીના ચાન્સીસ વધે છે. આ થઈ ગઈ આપણી વર્ક પરમિટની વાત. તો હિનાબેન, પ્રશ્નો વાલીઓના ખાલી વર્ક પરમિટ સુધી સીમિત નથી રહેતા. જે રીતે તમને ખ્યાલ છે કે પરમેનન્ટ રેઝિડન્સી માટે પણ જે એનો જે એન્ડ આસ્પેક્ટ, જે ફાઇનલ સોલ્યુશન, એ છે પરમેનન્ટ રેઝિડન્સી. તો પરમેનન્ટ રેઝિડન્સી માટે એક તો લોંગર વર્ક પરમિટના લીધે સ્ટુડન્ટ્સના પોઈન્ટ્સ વધી ગયા. બીજું, પરમેનન્ટ રેઝિડન્સી માટે જો વિદ્યાર્થી રિજનલ એરિયામાં ભણવા જાય છે તો એના પીઆરના એના બોનસ પોઈન્ટ્સ એના એડ થાય છે અને એના કારણે પરમેનન્ટ રેઝિડન્સીના ચાન્સીસ વધે છે. હવે પરમેનન્ટ રેઝિડન્સીના બોનસ પોઈન્ટ એટલે આપણે રિજનલ એરિયાની વાત કરીએ તો રિજનલ એરિયા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને એક કન્ફ્યુઝન હોય છે અથવા તો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી હોય છે કે રિજનલ એરિયા એટલે રૂરલ એરિયા. તો રિજનલ એરિયા એટલે રૂરલ એરિયા નથી. ઘણા બધા સિટીઝ રિજનલ એરિયાની અંદર કવર કરે છે. પર્થ છે, ડાર્વિન છે, એડિલેડ છે, જીલોંગ છે, વોલોંગોંગ છે, ગોલ્ડ કોસ્ટ છે. તો આવા ઘણા બધા એરિયા ટોપ રિજનલ એરિયામાં કન્સિડર થાય છે, જેની ઇકોનોમી સારી છે, જે એકદમ વાઇબ્રન્ટ છે, જ્યાં બધી જ ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યાં તમને ક્યાંય એવું ફીલ નહીં થાય કે તમે સિડની અથવા મેલબર્ન મોટા સિટી જેવા સિટીમાં તમે કોમ્પ્રોમાઇઝ કરીને તમે કોઈ રૂરલ એરિયામાં રહો છો એવું તમને ક્યાંય કોમ્પ્રોમાઇઝિંગની ફિલિંગ નહીં આવે. એટલા સરસ અને ઇન્ડસ્ટ્રીઅલાઇઝ્ડ એરિયાઝ અવેલેબલ છે કે જેના કારણે વિદ્યાર્થી ત્યાં જ સેટલ થઈ શકે, ત્યાં જ પરમેનન્ટ રેઝિડન્સી લઈ શકે અને ત્યાં જ ફ્લરિશ થઈ શકે. આ બધા પેરામીટરમાં જે પરમેનન્ટ રેઝિડન્સીના પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સમાં 120 પોઈન્ટ્સમાંથી તમારે 65 to 100 પોઈન્ટ્સ હોય તો તમે પરમેનન્ટ રેઝિડન્ટ સી માટેની એપ્લિકેશન કરી શકો છો. અને બધા જ ઓક્યુપેશન્સને લઈને એના કટઓફ્સ હોય છે. એ કટઓફ્સ તમારે મેચ કરવાના હોય છે. તમે એને મેરિટ બેઝ કન્સિડર કરી શકો છો અને એના બેઝ ઉપર તમે પરમેનન્ટ રેઝિડન્સ થઈ શકો છો. જી, છેલ્લો એક સવાલ, આપણી પાસે 2 મિનિટ છે. તો આપના મતે વિદ્યાર્થીઓએ આ બાબતોમાં કેટલું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ એજન્ટ ચૂઝ કરવામાં કેટલું ધ્યાન રાખવું જોઈએ? જે રીતે મેં તમને વાત કરી એ રીતે એવા જે એજન્ટો છે કે જે તમને ગમતી વાત કરે છે, એટલે કે તમે જ્યાં એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં નથી અને છતાં એ તમને ક્યાંય મારી મચોડીને તમારી પ્રોફાઇલ ચેન્જ કરવાનું કહે છે, મોડિફાઈ કરવાનું કહે છે, કે જેમાં તમારે ઘણી બધી ખોટી વસ્તુ કરવી પડે કે જેમાં તમારું કોન્શિયસ તમને ના પાડતું હોય, આવી બધી પરિસ્થિતિઓમાં ફસાવું નહીં, લોભામણી લલચામણી વાતોમાં આવવું નહીં. ઓલવેઝ ઘણા બધા પેરામીટર્સ હોય છે. બેઝિક પેરામીટર તમે ગૂગલ રિવ્યૂ લઈ લો, તો ગૂગલ રિવ્યૂ જુઓ, તમે એજન્ટ સાથે વાત કરો, પોતાનું રિસર્ચ જુઓ. જો વિદ્યાર્થી ફસાય છે અથવા તો કોઈ વાલી ફસાય છે તો હું પહેલા જવાબદાર વિદ્યાર્થી અથવા વાલીને જ ગણું છું. કારણ કે તમે લાખો રૂપિયા ખર્ચ કરો છો જે લાઈફમાં તમે ફક્ત તમારા બાળક માટે એક જ વખત કરી શકવાના છો, અથવા તો વિદ્યાર્થી પોતે લાઈફમાં એક જ વખત ફોરેન એજ્યુકેશન અવેલ કરી શકવાનો છે. તો એવી સિચ્યુએશનમાં લેક ઓફ રિસર્ચ ના હોવું જોઈએ, રાઈટ? તો સારી રીતે રિસર્ચ કરો, એનાલિસિસ કરો. ગવર્મેન્ટની ઘણી બધી વેબસાઇટ્સ છે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે ખૂબ સરસ રીતે એની, તમે ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર જશો એટલે ખૂબ સરસ રીતે એમણે તમારા નંબર્સ ઓફ યુનિવર્સિટીઝ અને ઘણી બધી વસ્તુઓ એમાં ક્લેરિફાઈ કરેલી છે. એને તમે સમજો અને એમાંથી જે પ્રશ્નો ઊભા થાય એ તમારા એજન્ટને પૂછો. ત્યારે તમને ખબર પડશે કે તમારા એજન્ટ પાસે કેટલો એક્સપિરિયન્સ છે અને કેટલા વેલ ઇક્વિપ્ડ છે તમને આસિસ્ટ કરવા માટે. જી,
बिल्कुल भाविन भाई, आ विशेष रजूआत में खूब सरस मार्गदर्शन आपने आप्यू लोगों ने आप्यू अने दर्शक मित्रों तमने पण छेल्ले एक जरूर थी कहवा मांगीश के स्क्रीन पर जे बारकोड अमे आपने बतावी रह्या छे अने ए ज बारकोड ने स्केन करीने तमे आ सिवायना पण कोई पण सवाल जो आपने आवता होय तो ए बारकोड स्केन करीने तमे तमाम सवालना जवाब अहींथी मेळवी शको छो। भाविन भाई आपनो आभार। विशेष रजूआत में अत्यारे बस आटलू छे। नमस्कार।